જય ગો માતા, જય દ્વારકાધીશ. તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે, જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મુકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો. ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની. તો તમે જે આ એક નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો, તો આજે આપણી પાસે આ બની જાતની ભેંસ વેચાવવા આવી છે. મિત્ર, નસલની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે બની ભેંસ છે. ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે હાઈટ જોઈ શકો છો, કદકાઠું જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે મિત્રો, તો તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ભેંસ છે. ભેંસ બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. મિત્રો, આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારે તમને જો આ ભેંસની થોડી ઘણી માહિતી જે મારી પાસે છે એ માહિતી જો તમને આપવામાં આવે, તો મિત્રો આ જે ભેંસ છે એ હાલ પહેલું વેતર છે. એટલે મિત્રો આ ખડેલી છે હજી, પણ ખડેલીનું તમે બોડી સ્ટ્રક્ચર, હાઈટ, એની સિંગ પેટર્ન અને બધી વસ્તુ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. હવે મિત્રો આ ભેંસની જો તમને કિંમત વિશે જણાવવામાં આવે, તો આ ભેંસની જે કિંમત છે એ ભેંસના માલિકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 1,00,000 રૂપિયા જે છે એ આ ભેંસની કિંમત ભેંસના માલિકે રાખેલ છે. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે, તો ભેંસની તમે કન્ડિશન, પછી એની હાઈટ, બોડી સ્ટ્રક્ચર, મોખલી, સિંગ પેટર્ન, આ બધી વસ્તુ તમે જોઈ લીધી. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. પણ આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે, તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગામ તમને દેવચારડી તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે, તો કે તાલુકો ધાંગધ્રા, અને જિલ્લાની જો તમને જણાવવામાં આવે જિલ્લા વિશે, તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધાંગધ્રા છે, ત્યાં ગામ દેવચારડી છે, જ્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો, તો આ બીજા નંબર ઉપર મેં તમને જેટલા પશુ બતાવ્યા છે એ કરીએ બધા પશુ વેચાવ છે. બીજા નંબર ઉપર જે તમે જોઈ શકો છો ને ગાય ને એ બધી વસ્તુ, તો આ જે ગાયું છે એ 3 ગાય અને 1 ખૂટ વેચાવ છે. તો હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હાલ એનું પર ડેનું 14 લિટર જેટલું દૂધ છે. 3 મહિનાથી આ વિહાઈ ગયેલ છે. અડર ક્વોલિટી તમે ગાયની જોઈ શકો છો, સિંગ પેટર્ન, કાનકટ, બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો. અને ગાયના માલિકનું એવું કહેવાનું છે હાલ કે હાલ તમે 6.5 લિટર જેવો રેશિયો લગાડી શકો, તોય મિત્રો 13 લિટર જેટલું પર ડેનું દૂધ થાય છે. એક ટાઈમનું 6.5 થી 7 લિટર જેટલું દૂધ છે. અડર ક્વોલિટી પણ બહુ સારી છે. હાઈટ એ કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો, તો લાલ કલર કોમ્બિનેશન છે. અડર ક્વોલિટી એ તમે ગાયને જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ ગાય છે. સિંગ પેટર્ન એ, કાનકટ એ, મોખલી એ, બહુ સારી અને બેસ્ટ ગાય છે. કલર કોમ્બિનેશનની વાત કરું મિત્રો, તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ જે કલર છે એ આ ગાયનો છે, અને તમે એ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે ખાસ કરીને જણાવવાનું એ મિત્રો, આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ, અને આની જે કિંમત વિશે જે છે એ, તો એ જે વસ્તુ છે મિત્રો હું તમને એક સાથે બધાની કિંમત અને ક્યાં જોવા મળે છે એ તમને હું લાસ્ટમાં એટલે કે છેલ્લે બતાવી આપવાનો છું, કે આ જે ગાયું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ માહિતી અને આની જે કિંમત છે એ. હવે આ તમે બીજા નંબર ઉપરની જે ઓળખું જોઈ શકો છો મિત્રો, એટલે કે આ ઓળખી જે છે એ વેચાવ છે, ઓળખી વિહાઈ ગયેલ છે. એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ઓળખી છે. કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો, તો કાબરા ટાઈપ કલર છે. પછી એની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો, સાથે સાથે તમે એની કાનકટ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ઓળખી છે. હવે મિત્રો આ ઓળખીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે, તો મિત્રો હવે આ જે ગાય છે એ ગાયની માહિતીમાં એવું છે મારી પાસે કે મિલ્કની જો વાત કરું, એટલે કે જો ખાસ કરીને જણાવી દઉં તો 2 મહિના છે વિહાયેલ ગાય છે. મિલ્કની વાત કરવામાં આવે તો 4 ડેનું 8 લિટર જેટલું દૂધ છે, અને 1 ટાઈમનું 4-4 લિટર જેટલું દૂધ આપે છે. તો મિત્રો આ બીજા આ જે ગાય છે એ 4 લિટર જેટલું દૂધ આપે છે. 4 ડેના દૂધની વાત કરું તો 8 લિટર જેટલું આ ગાયનું દૂધ છે. હવે ત્રીજા નંબર ઉપર એટલે કે એના પછીની જે તમે ગાય છે એ જોઈ શકો છો. ખાસ કરીને ગાયની વાત કરું મિત્રો, તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કુંટા ટાઈપ સિંગ છે ગાયના. કાટકટ એ બહુ સારી છે, હાઈટ એ બહુ સારી છે, બોડી સ્ટ્રક્ચર બહુ સારું છે. હવે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે મિત્રો આ ગાય જે છે વિહાઈ ત્યારે કેટલું એટલે કયા કન્ડિશન વિશે જણાવું, ગાયની થોડી ઘણી માહિતી છે માહિતી આપી દઉં તમને. તો આ જે ગાય છે વિહાઈ ત્યારે કેટલું દૂધ આપે છે એ તમને જણાવવામાં આવે, તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ વિહાઈ ત્યારે પર ડેનું 18 લિટર ને 1 ટાઈમનું 9 લિટર જેટલું દૂધ આપે છે.
એમ ગાયના માલિકનું કહેવાનું છે. હાલ મિત્રો શું છે કન્ડિશન એ વાત કરું તો, હાલ જે આ માલિક છે એનું એવું કહેવાનું છે કે એના કોઈ રિલેટિવને એને ગાય આપેલી હતી અને એને દૂધ ખાવા આપી હતી ને, અને ગરમીમાં એને કંઈ ખ્યાલ ન આવ્યો એટલે એ ગાય હાલ 1.5 લિટર જેટલું દૂધ આપે છે. અને અત્યારે મહિના દિવસની માથે 5 દિવસ થયા છે ગાભણ છે ને. હવે એના પછી મિત્રો તમે ગીર ક્વોલિટીનો આ બુલ જે છે એ જોઈ શકો છો. તો આ જે બુલ છે 1 વર્ષની માથે 5-6 મહિના જેવું થયું છે અને હાલ ચાલુ થઈ ગયો છે બુલ. અને ગીર પ્યોરિટીનો બુલ છે. તમે એનું હવામ, એની મોખલી, સિંગ પેટર્ન, કાનકટ, હાઈટ અને કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરનો ખૂટ છે. એના માને દૂધની વાત કરવામાં આવે તો આ જે ખૂટ તમે જોઈ શકો છો એનું માનું પર ડેનું 26 લિટર એટલે કે એટલું દૂધ હતું. હવે આ મેં તમને ઓલી જે 14 લિટરવાળી ગાય બતાવી એની આ વાછોડી છે, 3 મહિનાની વાછોડી થઈ છે, એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને ઓલા પહેલાં વેતનનો જે છે એ વાછરડો છે એ પણ હું તમને આગળ બતાવી દેવાનો છું તો તમે એ વાછરડો પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો એક સાથે આ બધાની જે કિંમત છે એક સાથે આ ગાયના માલિકે રાખેલ છે એટલે કે 3 ગાય 2 વાછરડીઓ અને 1 ખૂટની જે કિંમત છે એ 2,20,000 રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ આ ગાયના માલિકે આ ગાયની ગાયોની કિંમત રાખેલ છે. એક સાથે બધાની કિંમત છે મિત્રો, એક એકની કિંમત નથી, અલગ અલગ એક સાથે બધા જે છે એની કિંમત રાખેલ છે. હવે મિત્રો વાત કરવામાં આવે તો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા પડે છે એ તો આ જે ગાયું છે એ તમને ગામ રાયપુર તાલુકાની વાત કરું તો કે તાલુકો ગાંધીનગર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ગાંધીનગર. તો મિત્રો ગાંધીનગરમાં ગામ રાયપુર છે ત્યાં તમને આ ગાયું પ્રોપર એટલે કે 3 ગાય ને 1 ખૂટ જે છે તમને ત્યાં જોવા મળી જશે. અને હજુ સુધી જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. અને તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય ને અમારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આનો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુ ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગો માતા, જય દ્વારકાધીશ.